राजकोट में कोरोना की नवी लहर आवानी शक्यताओ सीवाय रही है तरह केन्द्र सरकार और राज्य सरकार पण सतर्क थी चूकी है। राजकोट की बात करिए तो गई काले कोरोना बे पॉजिटिव केस आवी चुक्या हता जेने लईने आरोग्य तंत्र पण दौड़तू थयुं। कोरोना की जे री एंट्री थी है तेने लईने राजकोट की स्वनिर्भर शाला संचालक मंडल द्वारा महत्वनो निर्णय लेवाशे, जेमां स्वनिर्भर शालाओं में हवे मास्क फरजियात करवामां आवशे। त्यारे आंगे अमारी न्यूज टीम द्वारा बातचीत में स्वनिर्भर शाला संचालक प्रमुख डीबी मेहता द्वारा निवेदन आपवामां आव्युं के सरकार की गाइडलाइन प्रमाण संपूर्ण ध्यान राखवामां आवशे अने सरकार द्वारा जयरे मास्क फरजियात निर्णय लेवामां आवशे त्यारे संपूर्णपणे तेनुं पालन करवामां आवशे। कोरोनानी फरीवार लहर आवानी शक्यताओ सेवाई रही छे। गईकालनी जो वात करवामां आवे तो बे पॉजिटिव केस छे ते आव्या छे, त्यारे तंत्र पण हवे एलर्ट थई गयुं छे। त्यारे शाळा संचालको स्वनिर्भर शाळा संचालको शुं कहेवा मांगे छे, आपणी साथे स्वनिर्भर शाळा संचालक महामंडळना जे प्रमुख छे आपणे तेमनी जोडे वात करशुं। शुं कहेशो आ लहેરની, કોરોનાની લહેર ફરીવાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે સરકાર આ જે સ્વનિર્ભર શાળાની કઈ પ્રકારની જે હવે કવાયત રહેશે? નમસ્કાર સર્વે દર્શક મિત્રોને, સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર એ આગળ વધી રહી છે અને ભારતમાં પણ એનો પગપેસારો થયેલો છે, ત્યારે પ્રિકોશન્સ આર ઓલવેઝ બેટર દેન ક્યોર, એટલે સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની જે કોઈ પણ ગાઈડલાઈન હશે આ ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવાની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ ખાતરી આપે છે અને આ જે ગાઈડલાઈન ના આવે ત્યાં સુધી પણ અમે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો એમને પણ નમ્ર અપીલ કરીએ છીએ કે જ્યાં જરૂર પડે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પ્લાનિંગ કરે, સેનિટાઇઝેશન હર હંમેશા કરે અને જ્યાં જ્યાં એવું જરૂર લાગે ત્યાં માસ્કનો ઉપયોગ શરૂ કરી દે। અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન કરીએ છીએ અને આપણે જોયું છે કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ એ ઉત્કૃષ્ટ કામગીરી કરેલી અને ભારતભરમાં જોઈએ તો વેક્સિનેશન જે છે લગભગ મોટાભાગના લોકોનું થયું છે, ઇવન બુસ્ટર ડોઝ પણ 60-65% લોકોએ લીધેલો છે। ત્યારે આજે કોરોનાનો નવો વેરિયન્ટ કે જે ઓવરઓલ સાયન્ટિફિક રિસર્ચ જે આજના જ ન્યૂઝ પેપરમાં છે એ પ્રમાણે આ જે વેરિયન્ટ છે એ એટલો ઘાતક નથી, છતાં પણ એઝ આઈ ટોલ્ડ યુ પ્રિકોશન્સ આર ઓલવેઝ બેટર દેન ક્યોર, એટલે અમે સંપૂર્ણપણે સાવચેતીમાં માનીએ છીએ, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની જે ગાઈડલાઈન હશે એનું પાલન કરશું અને જ્યાં જ્યાં પણ સાવચેતી લેવાની જરૂર હશે, અવેરનેસ જ્યાં ફેલાવવાની જરૂર હશે ત્યાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હંમેશા અગ્રેસર રહેશે। વિદ્યાર્થીઓ માટે ફરીવાર કે માસ્ક ફરજિયાત કરશો આપ? એટલે માસ્ક જે છે અમે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ગાઈડલાઈન છે એની રાહ જોઈએ છીએ, આપણે એટલું પેનિક બી ઊભું ના કરી દઈએ અત્યારથી જ કે જેથી કરીને સમગ્ર વિદ્યાર્થીઓમાં, વાલીઓમાં, સમાજમાં એક છે એ પ્રકારનો ભય પ્રસરી જાય। એટલે આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ આ વાત કરી કે ભાઈ આપણે સાવચેત રહેવાનું છે, આપણે સજાગ રહેવાનું છે, આપણે ડરવાનું નથી। ત્યારે આજે નવો કોરોનાનો વેરિયન્ટ છે એનો સામનો કરવા માટે અમે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ અને જ્યાં જ્યાં જરૂર પડશે આ ગાઈડલાઈનનું પૂરું પાલન કરશું અને જ્યારે પણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું આ માસ્ક છે ફરજિયાત કરવા માટેનું માર્ગદર્શિકા આવશે ત્યારે એનું અમે સંપૂર્ણપણે પાલન કરશું। એ ચોક્કસથી આ હતા સ્વનિર્ભર શાળા સંચાલકના મહામંડળના પ્રમુખ કે તેમણે જણાવ્યું કે સંપૂર્ણપણે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે ગાઈડલાઈન આવશે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે અને આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે કે માસ્ક ફરજિયાત કરવા કે કેમ। તો આ તો અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।